जिला पंचायत की 34 नंबर की बैठक ऊपर कांग्रेस ना ज उम्मीदवार प्रफुल्लाबा नरेंद्रसिंह जाडेजाए उम्मीदवारी नोंधावी छे, जेने गामडाओमांथी दरेक समाजना लोकोने सपोर्ट मळी रह्यो छे अने प्रफुल्लाबानी जीत निश्चित छे। सापर, वेरावळ, आंबडियाणा, अनीरा, वाछरडा, नोगणजोरा वगैरे गामोमांथी लोकोनो सपोर्ट मळी रह्यो छे अने उम्मीदवारी आ गामोमां लोकसंपर्क करी रह्या छे। आ अंगे कांग्रेसना आगेवानोए वधु વિગતો જણાવી હતી। અહેવાલ બીજી મુકવાના। મારું નામ હિતેશ હોરા, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ, વેરાવળ 34 જિલ્લા પંચાયતના પ્રચાર પ્રસાર અનુસંધાને અમે પૂરી સીટનો પ્રચાર પ્રસાર કર્યો ત્યારે ગામડે ગામડેથી ખૂબ જ આવકાર મળ્યો છે અને લોકો આગામી 28 તારીખે મતદાન કરવા થનગની રહ્યા છે અને લોકો એવું વિચારી રહ્યા છે કે તમે અહીંયા સુધી આવ્યા એ વાત સારી છે પણ તમારે અમારા સુધી આવવાની જરૂર નથી, કારણ કે છેલ્લા 25 વર્ષથી આ ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીની શાસન કરતી હોય ત્યારે એમણે જે કાંઈ ખેડૂતોના કોઈપણ જાતની કામગીરી ન કરેલ હોય એના અનુસંધાને ખૂબ જ ગામડે ગામડે રોષ અને આક્રોશ છે અને એમને બહોળી સંખ્યામાં ખૂબ જ આવકાર મળે છે અને જંગી લેટથી જીતાડશે એવું લોકો કહે છે। સ્થાનિક સ્વરાજની આ ચૂંટણીમાં 34 વેરાવળ જિલ્લા પંચાયત રાજકોટની ચૂંટણીમાં ઉમેદવાર તરીકે મારા ધર્મપત્ની શ્રીમતી પ્રફુલ્લાબા નરેન્દ્રસિંહ જાડેજા કોંગ્રેસ પક્ષ તરફથી ઊભા છે। એમની નીચે તાલુકા પંચાયતની 8 સીટ આવે છે, જેમાં વાલજીભાઈ કોરાટ, રણજીતભાઈ, ઉપરાંત મેંગણી સાઈડમાંથી 2 સીટ આવે છે, નિલેશભાઈ અને વનિતાબેન, અરુણી સીટ આવે છે આની અંદર જ, જેમાં સુમિતાબેન, હિતેશભાઈ વોરા, પછી વેરાવળની અંદર કિરણસિંહ ઊભા છે, શર્મિષ્ઠાબેન ઊભા છે, આવી કુલ અમારી 8 સીટ છે। સાપરની અંદર ગઢિયાબેન ઊભા છે, આઠે 8 સીટમાં અને જિલ્લા પંચાયતની આખી સીટમાં અમને બહોળો પ્રતિસાદ મળી રહ્યો છે। તાલુકા પંચાયત ગત ટર્મમાં 16માંથી 14 સીટ કોંગ્રેસની આવેલી હતી અને જિલ્લા પંચાયતની આ સીટ પણ કોંગ્રેસની બંને સીટ હતી જ, વેરાવળની પણ આ બેઠક કોંગ્રેસની ગત ટર્મમાં હતી, આ ટર્મમાં પણ એવો જ પ્રતિસાદ છે, કારણ કે ગત ટર્મમાં પણ ખૂબ સારા કામ કર્યા છે, લોકોનો ખૂબ એટલા માટે આવકાર મળી રહ્યો છે। બીજી બાબત એ છે કે આ સરકારે એની ખરાબ નીતિને કારણે, ખોટી નીતિને કારણે માત્ર ને માત્ર ઘણા કાંઠા ઉદ્યોગપતિઓને ધ્યાનમાં રાખીને જે ચાલી રહ્યો છે દેશ આખો અને માત્ર શહેરોને ધ્યાનમાં રાખીને જે ચાલી રહ્યું છે એને કારણે ગામડાની ગરીબ અને મધ્યમ વર્ગની પ્રજા ખૂબ દુઃખી છે, ખૂબ હેરાન છે। મોંઘવારીએ માજા મૂકી છે, વિકાસના કામોને નામે ભયંકર ભ્રષ્ટાચાર થાય છે અને લોકો દુઃખી થઈ રહ્યા છે। આવા સંજોગોમાં પ્રજાના પ્રતિનિધિ તરીકે અમે લોકોના પડખે ઊભા રહ્યા છીએ અને રહી છીએ એવો એને વિશ્વાસ છે અને એટલા માટે અમને તમામ જગ્યાએથી બોલો આવકાર મળી રહ્યો છે। અમારી તમામ સીટ ગત ટર્મમાં જેમ હતું એનું પુનરાવર્તન થવાનું છે। જિલ્લા પંચાયત ફરી વખત 36માંથી 34 અને તાલુકા પંચાયત ફરી વખત અમારી 16માંથી 14 આવવાની છે। આવી ખૂબ લોકોનો આવકાર સાથે અમે અત્યારે ખૂબ ઝંઝાવાતી પ્રવાસ પ્રચાર અને પ્રવાસ કરી રહ્યા છીએ અને લોકોનો અમને આવકાર મળી રહ્યો છે।